સ્વાય ફ્રેન્ડ્સ, તો જેટલા પણ ભાઈઓ બહેનોએ પેરામેડિકલમાં ફોર્મ ભરેલું હતું તો એ લોકોનું સેકન્ડ રાઉન્ડનું અલોટમેન્ટની પ્રોસેસ પૂરી થયા પછી એનો મોસ્ટ ઓફલી એક જ પ્રશ્ન હતો કે પેરામેડિકલનો ત્રીજો રાઉન્ડ છે તે ક્યારે બહાર પડશે. તો મોસ્ટ ઓફલી ગુડ ન્યૂઝ આવી ગયા છે, તમારા પેરામેડિકલનો જે થર્ડ રાઉન્ડ છે એનું શેડ્યુલ છે તે બહાર પડી ગયું છે. તો શેડ્યુલ માટે ફક્ત તમને લોકોને ટૂંક જ દિવસો આપવામાં આવેલા છે. તો મિત્રો, જે મહત્ત્વના ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે એની પણ આપણે વાતો કરીશું, શેડ્યુલ પર પણ વાતો કરીશું, અને થોડાક મહત્ત્વના મુદ્દાઓ છે એ તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે તો એના પર પણ આપણે વાતો કરીએ. તો સૌપ્રથમ જેવો મિત્રો હું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કરીને તમને લોકોને બતાવીશ એટલે તમે પોતે પણ જોઈ શકશો. તો જેવા મિત્રો તમે મોબાઈલ કે પીસીમાં જે મેડિકલ એડમિશન ડોટ ગુજરાતની વેબસાઇટ છે એ ઓપન કરશો, અને જેવા અહીંયા નીચે તમે જે નર્સિંગ ફી અન્ય કોર્સ તમે જોવા મળશે એના પર ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટમાં જઈ શકશો. તો આજે 7:30 વાગ્યે એટલે સાંજના અત્યારે 7:30 વાગે છે તે તમારું અપડેટ થયું છે. હવે આપણે શેડ્યુલ છે પહેલાં સમજી લઈએ કે કઈ તારીખે તમારે શું કરવાનું છે. શેડ્યુલ સમજતા પહેલાં મિત્રો તમને ખાસ એક વાત કરી લઉં કે જેટલા પણ ભાઈઓ બહેનોને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવાનો છે એ ખાસ કરીને જલ્દી કરે, કારણ કે આમાં તમને ટૂંકો દિવસ આપવામાં આવ્યો છે 2 અને 3. તમને ફક્ત 2 જ દિવસ આપવામાં આવ્યો છે. 2 દિવસમાં તમારા લોકોને ઓનલાઈન ચોઈસ ફિલિંગ છે તે કરી નાખવાની છે. અહીંયા તારીખની વાત કરીએ તો ઓનલાઈન ચોઈસ ફિલિંગ કાલે સવારે 10 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જશે અને 3 તારીખે સાંજે 5 વાગ્યા સુધી તમે કરી શકશો. તમારી પાસે ખૂબ જ ટૂંકા દિવસો આપવામાં આવે છે. એક મિત્રો તમને ખાસ એ વાત કરી લઉં કે તમારે જે રીતે ક્લોઝરના નિયમ છે, ઉતરતા ક્રમના નિયમ છે, ઓલરેડી મેં એના વિડીયો બનાવેલા છે, તો એ વિડીયો તમે પહેલાં જોઈ લેજો જેથી કરીને તમને ત્રીજા રાઉન્ડમાં થોડી પણ જલ્દબાજી નહીં કરતા, નહીંતર તમારા મેરિટ મુજબ આવતી કોલેજ છે તમને મળશે નહીં. તો મિત્રો તમે 2 થી 3 તારીખ સુધી તમે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશો. તમે જે ચોઈસ ફિલિંગ કરી હશે એની જાહેરાત છે સવારે 9 વાગે 4 તારીખે થશે, અને જે તમારી સીટ ફાળવણી એટલે કે અલોટમેન્ટની પ્રોસેસ છે એટલે કે તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં મળેલું છે 4 તારીખે ખબર પડશે. તમારે જે ટ્યુશન ફીની ચૂકવણી કરવાની છે એ તમારે 4 તારીખથી લઈને 6 તારીખનો સમય તમને આપવામાં આવે છે, એમાં 3 દિવસનો સમય છે. અને એવી રીતે તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે એ તમારે 4 તારીખથી લઈને 6 તારીખ સુધી તમે કરી શકશો. તો મિત્રો, એક તો શેડ્યુલ તમારું લેટ છે તે આપવામાં આવ્યું છે, અને આ ઉપરાંત પણ તમને ખૂબ જ ટૂંકા દિવસો એટલે 2 જ દિવસો આપવામાં આવે છે. તો જેમ બને તમારે જલ્દીથી સોઈસ ફિલિંગ છે તે કરી લેવાનું છે. હવે થોડાક મહત્ત્વના મુદ્દાઓ છે કે જે તમારે સમજવા જરૂરી છે તો એના પર આપણે ચર્ચા કરી લઈએ. તો એ ઉપર તમને એક PDF જોવા મળશે એ તમે પોતે પણ ડાઉનલોડ કરીને વાંચી શકો છો. તે મેં ઓલરેડી મિત્રો એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે ક્લોઝર સમજવા માટે મેડિકલ અને પેરામેડિકલ માટે ઉદાહરણ સાથે. તો એ વિડીયો તમે પહેલાં આરામથી જોઈને ત્યાર પછી જ તમે સોઈસ ફિલિંગ કરશો જેથી તમને લોકોને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તે આવે નહીં. ત્રીજા રાઉન્ડમાં એ બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે જે મેરિટ લિસ્ટમાં હોય છે, અને જે લોકોને સેકન્ડ રાઉન્ડમાં કોલેજ મળી ગયું અને પોતાની કોલેજ હજી સુધી ચેન્જ કરવી તો એ લોકો કન્સેન્ટ આપીને એ પણ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. જે લોકોને પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં કોલેજ નથી મળી એ લોકો પણ ત્રીજા રાઉન્ડમાં છે તે ભાગ લઈ શકે છે. એટલે ટૂંકમાં કહીએ તો બધા મિત્રો આમાં ભાગ લઈ શકે છે. એક મિત્રો તમારે ખાસ વાત એ યાદ રાખવાની છે કે જે લોકોને સેકન્ડ રાઉન્ડ કે પ્રથમ રાઉન્ડમાં કોલેજ અલોટ થઈ હોય અને એ લોકો ત્રીજા રાઉન્ડમાં ભાગ લેતા હોય, અને જો ત્રીજા રાઉન્ડમાં એ લોકોને કોઈ પણ પ્રકારની કોલેજ મળી જશે તો સેકન્ડ રાઉન્ડની કોલેજ છે તે ઓટોમેટિક જ રદ થઈ જશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે મોસ્ટ ઓફલી પાછળથી તમારે અપીલ ચાલશે નહીં. જો તમારે જે કોલેજમાં લેવાની ઈચ્છા હોય એ જ કોલેજ તમારે થર્ડ રાઉન્ડમાં પસંદ કરવાની છે. મહત્તમ જેમ બને ત્યાં સુધી તમે વધારે કોલેજ છે એ ચોઈસ કરજો, પરંતુ તમારે જેમાં લેવાની ઈચ્છા છે એ ઉતરતા ક્રમ મુજબ તમારે ફર્સ્ટ જ રાખવાની છે. એટલે તમામ લોકો છે આમાં ભાગ લઈ શકશે, અને તમારે આમાં કન્સેપ્ટ આપવો ફરજિયાત છે. કન્સેપ્ટ એટલા માટે આપવામાં આવે છે કે જો ત્રીજા રાઉન્ડમાં કોઈપણ પ્રકારની કોલેજ તમને મળશે તો સેકન્ડ રાઉન્ડની કોલેજ છે તે ઓટોમેટિક જ રદ થઈ જશે. જો તમને ત્રીજા રાઉન્ડમાં કોઈપણ પ્રકારની કોલેજ નહીં મળે તો તમારી સેકન્ડ રાઉન્ડની કોલેજ છે તે ચાલુ રહેશે. જો ભૂલથી તમે કદાચ લોગિન કરીને કન્સેપ્ટ આપી દેતા હોય એટલે કે તમને પ્રથમ કે સેકન્ડ રાઉન્ડની કોલેજથી તમે સંતુષ્ટ હોય, અને તમે જો ભૂલથી ત્રીજા રાઉન્ડમાં તમારે ભાગ લેવાય જાય એટલે કે કન્સેપ્ટ આપાઈ જાય, તો તમારે જે છેલ્લી તારીખ છે આની ઓનલાઈન ચોઈસ ફિલિંગની ત્યાં સુધીમાં તમારા લોકોને કન્સેપ્ટ છે એ રિમૂવ કરી નાખવાનું છે. જે લોકોને ભાગ લેવાનું છે એ લોકોને તો ફરજિયાત કન્સેપ્ટ છે તે આપવાનું જ છે. ચોઈસ ફિલિંગ કરવા માટે કોઈપણ પ્રકારની મર્યાદા નથી, તમે અનલિમિટેડ ચોઈસ ફિલિંગ છે તે કરી શકો છો. જેવું તમારું ચોઈસ ફિલિંગ રિઝલ્ટ આવશે એટલે જેટલા પણ ભાઈઓ બહેનોને કોલેજ અલોટ થશે એટલે એ લોકોને ફરજિયાત હેલ્પ સેન્ટર પર જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે, અને ત્યાં જઈને એડમિશન લેટર છે એ લેવાનું છે. જો એ લોકો એડમિશન લેટર છે નહીં લે તો એનું એડમિશન છે તે માન્ય ગણાશે નહીં, એટલે કે એડમિશન રદ થશે. એટલે જો તમને ત્રીજા રાઉન્ડમાં કોઈપણ પ્રકારની કોલેજ અલોટ થાય તો તમારે ફરજિયાત ત્યાં જાય અને તમારું એડમિશન લેટર છે તે લઈ લેવાનું છે. જેટલા લોકોને સેકન્ડ રાઉન્ડમાં કોલેજ મળેલી છે અને એ લોકોને જો થર્ડ રાઉન્ડમાં કોલેજ અલોટ થાય તો પણ એ લોકોને ત્યાં જઈ અને જે નવો એડમિશન લેટર છે એ લેવા જવાનો છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જો તમારે ત્રીજા રાઉન્ડમાં કોઈપણ પ્રકારની કોલેજ અલોટ થશે તો તમારે જે ફી છે એમાં જો ફેરફાર થશે તો તમારે ફી ભરવી પડશે, અને ફેરફાર નહીં થાય તો તમારે ફી છે તે ભરવાની જરૂર નથી. ત્યાર પછી લાસ્ટમાં જે નોટિફિકેશનમાં તમે ક્લોઝરનો નિયમ છે જોઈ શકો છો. ઓલરેડી મિત્રો ક્લોઝરનો નિયમ આમાં ઉદાહરણ સાથે છે, તમે પોતે પણ જોઈ શકો છો. આ ઉપરાંત પણ તમને ના સમજાય તો મેં એક સ્પેશિયલ ડીપમાં સમજાવતો વિડીયો બનાવેલો છે, તે વિડીયો તમે આરામથી જોઈ લેજો જેથી કરીને તમારી મેરિટ મુજબ આવતી કોલેજ છે તમે વંચિત રહો નહીં. તો મિત્રો, ઓલરેડી તમારું ચોઈસ ફિલિંગ છે એની માટે 2 દિવસ છે, તો જેમ બને જલ્દીથી વ્યવસ્થિત કોલેજ તમે ચોઈસ છે તે ફિલિંગ કરી લેજો. તો આગળ જો મિત્રો કાંઈ પણ અપડેટ આવશે તો હું વિડીયો બનાવીને તમને લોકોને અપડેટ કરીશ, અને હજુ સુધી ના કાંઈ પણ સમજાય તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને ચેનલ અબાઉટ સેક્શનમાં મળશે. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને ત્યાં તમે મને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. વધારે SMS હોય તો મિત્રો રિપ્લાય માટે રાહ જોવા તમારા વિનંતી. તો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.